जय स्वामीनारायण विद्यार्थी मित्रों, आजे आपणे नव शुरुआत करता पहला कालनो आपणे थोड़ोक आपणे जोई लईए। तो काले कई वार्ता शीख्या था खबर छे तमने? सी अने उंदर नानू वस्तु होय तो पण आपण काममां आवे। तो कालनी वार्ता याद छे ने? સિંહને કોણે મદદ કરી હતી? ઉંદરે। કોણે મદદ કરી હતી? ઉંદરે। તો આજે આપણે તમારે લખવાનું છે અને વાંચવાનું છે મારી સાથે। તો બધા રેડી છો ને લખવા માટે અને વાંચવા માટે? ચલો ચલો આ બધા ચિત્ર જોવા તૈયાર થઈ જાઓ। પહેલાં ચિત્રમાં તમને ક્યાંક દેખાય છે કશું? ફૂલ। શેનું ફૂલ છે? કમળનું દેખાય છે। તો કમળનું ફૂલ તમે ક્યાંક જોયું છે? તમે ક્યાંક મામાને ઘેર જતા હોય, ક્યાંક કાકાને ઘેર જતા હોય, માસીને ઘરે જતા હોય અને વચ્ચે તળાવ આવે, ક્યાંક પાણી ભરાયેલું હોય તો ઘણી જગ્યાએ કમળના ફૂલ જોવા મળે છે। તો પહેલું વાક્ય બધાને દેખાય છે? તો તમારે પહેલું વાક્ય વાંચવાનું છે અને નોટબુકમાં લખવાનું છે। કમળ ક્યાં ઉગે છે? તો પાણીમાં। પાણીમાં કમળ છે। પછી બીજી સાઈડના ચિત્રમાં કંઈક ઝુમખા જેવો દેખાય છે ને, પક્ષીઓ દેખાય છે। બધાને દેખાય છે પક્ષીઓ? આપણે કબૂતરને દાણા નાખતા હોય તો કબૂતર શું કરે છે? દાણા ખાય છે ને। તો બીજા ચિત્રને જોઈને તમારે વાક્ય વાંચવાનું છે અને લખવાનું છે કે પંખી દાણા ચણે છે। પંખી દાણા ચણે છે। આપણે પણ હમણાં ઉનાળાની ઋતુમાં કે આપણે વાડામાં ધાબા ઉપર તો પંખીને પીવા માટે આપણે પાણી ભરીને મૂકીએ છે અને વળી કોકને તો વળી મન થતું હોય તો ખોખું લઈને પંખી માટે માળો પણ બનાવે છે। પછી બાજુના ચિત્રમાં કાબર છે। તો કાબરને શું કાબર શું કરે છે? કલબલ। તો કોઈક વખત કાબર બોલતી હોય તો એની સાથે આપણે પણ બોલવા લાગીએ છીએ। તો અહીંયા ત્રીજું વાક્ય લખેલું છે કે મને કાબર ગમે છે। બધાને કાબર ગમે છે ને? અને ફરી પાછા બાજુના ચિત્રમાં દેખો, ધ્યાન આપો। ખેતર હોય, આપણે ગામડામાં ખેતર હોય છે તો ખેતરમાં મોટાભાગે ઘણાને ખેતરમાં પોતાનો કૂવો હોય છે। તો અહીંયા બાજુમાં બે તાડના નાના મોટા ઝાડ દેખાય છે અને બાજુમાં કૂવો છે। તો એનું વાક્ય છે, ચોથું વાક્ય વાંચો બધા મારી જોડે। ખેતર પાસે કૂવો છે, દેખાય છે બધાને? ખેતર પાસે કૂવો છે। હવે તમારે બોલવાનું છે પાંદડાનો રંગ કેવો હોય છે? લીલો। લીલો રંગ બધાને ગમે છે ને? લીલા રંગથી આપણને ઠંડી, આપણને ખેતરમાં લીલો ઘાસ આપણું થઈ જાય, ડાંગરનો પાક લચી જાય તો આખું ખેતર લીલુંછમ લીલુંછમ દેખાય છે। તો પાંદડા લીલા હોય છે। અરે ચલો, લીમડા ઉપર નાનું નાનું શું લાગે છે ખબર છે બધાને? લીંબોળી। શું લાગે છે? લીંબોળી। તો લીંબોળી પણ કેવા બે કલરની થાય છે? કાચી અને પાકી। તો લીંબોળી કાચી હોય તો એનો કલર કેવો છે? લીલો। અને પાકો થઈ જાય, પાકી થઈ જાય તો પીળી। તો લીંબોળી
પીળી અને લીલી બે કલરની હોય છે. લીંબોળી કયા ઝાડ ઉપર થાય છે? જોઈ છે ને નાની નાની, તો લીંબોળી લીમડાના ઝાડ ઉપર થાય છે. ચલો બાજુના ચિત્રમાં ધ્યાન આપો. તો આપણને વાંચતા લખતા ક્યારે આવડશે? કે આપણે આપણી આપણા ચોપડાને આપણે આપણા મિત્ર બનાવીશું ત્યારે. તો અહીંયા જોવો જોઈએ શું લખ્યું છે, કે પુસ્તકો મારા મિત્રો છે. પુસ્તકો સાથે આપણે દોસ્તી કરીશું તો એ આપણા મિત્ર બની જશે. હવે છે મીઠું, તો મીઠું કેવા કલરનું હોય છે? સફેદ. તમે ધારો તો મીઠું જો વધારે પડી જાય તો ખાવાનું બગડી જાય, ઓછું પડે તો આપણને ખાવાનું ના ભાવે. તો મીઠું આપણે માપસરનું નાખવું જોઈએ. તો મીઠાનો કલર કેવો છે? સફેદ. તો મીઠું સફેદ હોય છે. માછલી, માછલી કેવા કલરની હોય છે? રંગબેરંગી અને ખાબર ચિત્તરવાળી. માછલી દરિયામાં હોય છે અને પાણીમાં રહે છે. તો ચલો માછલીવાળું એક ગીત મારી સાથે બોલો જોઈએ. મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાણી હે, હાથ લગાવો ડર જાયગી, બહાર નિકાલો તો મર જાયગી. તો માછલી હંમેશા પાણીમાં જ રહે છે. માછલીને જો આપણે બહાર કાઢીએ તો માછલી મરી જાય. તો માછલીનું જીવન શું છે? પાણી. જેમ આપણને જીવવા માટે હવા પાણી ખોરાકની જરૂર પડે છે, તેમ માછલીને પણ હવા પાણી ખોરાકની જરૂર પડે છે. હવે છેલ્લું વાક્ય છે, કૂતરાની પૂંછડી બધાએ જોઈ છે ને, કૂતરાનો અવાજ કેવો હોય છે? ભોં ભોં ભોં. તો કૂતરાની પૂંછડી વાંકી હોય છે. કહેવાય છે ને, કોકાપડ વખત આપણે બહુ જ ધમાલ કરતા હોય તો મમ્મી શું કહે છે, કે તું સુધરવાનો નથી. કોઈક આપણને હોય તો કે આની આપણને આદત પડી જાય તો કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ હોય છે. તો અહીંયા છેલ્લું વાક્ય લખેલું છે, કૂતરાની પૂંછડી વાંકી હોય છે. તો તમારે બધાએ આ વાક્ય તમારે નોટબુકમાં લખવા, સારા અક્ષરે લખવાના છે અને વાંચવાના છે. ફરી પાછા ચાલો મારી સાથે વાંચી કાઢો. પહેલા શું લખેલું છે, પાણીમાં કમળ છે, પંખી દાણા ચણે છે, મને કાબર ગમે છે, ખેતર પાસે કૂવો છે, પાંદડા લીલા હોય છે, લીંબોળી પીળી હોય છે, પુસ્તકો મારા મિત્રો છે, મીઠું સફેદ હોય છે, માછલી રંગબેરંગી છે, કૂતરાની પૂંછડી વાંકી હોય છે. તો બધાને આ શબ્દ આ વાક્ય વાંચવાના છે અને તમારે કમળ વિશે લખવાનું છે. જય સ્વામિનારાયણ. ચારસો એંસી MB કર્યું હતું ને, આમાં નહીં થયું હોય એવું લાગે મને. આમાં કર્યું હતું ક્લિક, આમાં કરવાનું હતું. જોઈ લો પછી ડિલીટ માર દો, પછી ફરી પાછું કરવું પડશે. ના થઈ ગયો હોય તો પહેલાં જોઈ લો આવ્યો કે નહીં. નહીં ડિલીટ માર દો જે કામનું ના થાય.
તમને બધાને ખબર છે કે જંગલ